ભરૂચ જિલ્લામાં પર્યાવરણ બચાવવા સાથે એક જ વખત ખર્ચ કર્યા બાદ કાયમ દર વર્ષે મહાશિવરાત્રીનો શિવ પરિવારની પ્રતિમા ઉપયોગમાં લેવાય તે માટે બાહુબલી ટુ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવેલી ફાઇબરની પ્રતિમાની શિવ પરિવાર સાથેની ભવ્ય સવારી મહાશિવરાત્રીએ નીકળનાર હોવાના કારણે વંદે માતરમ ગ્રુપ વેજલપુર દ્વારા શિવ પરિવારની પ્રતિમાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં વિવિધ ઉત્સવો અને તહેવારો ઉજવવા માટે પણ હવે લોકોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે. ભરૂચ શહેરમાં સેવાભાવી સંસ્થા બાહુબલી ટુ ગ્રુપ દ્વારા 4 લાખના ખર્ચે મહાશિવરાત્રી માટે શિવ પરિવારની ભવ્ય ફાઇબરની પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી અને તેમના ગ્રુપ દ્વારા દર મહાશિવરાત્રીએ શિવ પરિવારની શ્રવણ ચોકડીથી ભવ્ય સવારી શક્તિનાથ સુધી નીકળી હતી. પરંતુ આ જ ફાઇબરની પ્રતિમા અન્ય યુવક મંડળના લોકો પણ ઉપયોગમાં લઈ શકે અને લોકો પણ પોતાના વિસ્તારમાં શિવજીની મહાશિવરાત્રીએ ભવ્ય સવારીમાં ઝૂમી શકે તે માટે જે યુવક મંડળ ફાઇબરની શિવ પરિવારની પ્રતિમાની જરૂર હોય કે મહાશિવરાત્રી સવારી કાઢવા માટે ઉત્કૃષ્ટ હોય તેવા લોકોને ફાઇબરની પ્રતિમા ઉપયોગમાં લઈ શકે. જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુરનું વંદે માતરમ ગ્રુપ છેલ્લા 2 વર્ષથી ફાઇબરની શિવ પરિવારની પ્રતિમાનો ઉપયોગ કરી રહ્યા છે અને મહાશિવરાત્રી પૂર્વે ફાઇબરની પ્રતિમાને રંગ રોગાણ કરી સુશોભિત કરવામાં આવે છે. આવનાર 18 ફેબ્રુઆરી 2023ના રોજ શિવરાત્રી આવી રહી છે અને શિવરાત્રીના તહેવાર નિમિત્તે વંદે માતરમ ગ્રુપ અને બાહુબલી ટુ ગ્રુપ દ્વારા આયોજિત વેજલપુરમાં આ વખતે શિવની પ્રતિમા જે આપ પાછળ જોઈ રહ્યા છો એનું ભવ્ય ડેકોરેશન માટે રંગોરોગાનનો કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો છે અને ઓલમોસ્ટ 50% કામ પૂરું થઈ ગયું છે અને આવનાર શુક્રવાર એટલે તારીખ 17/2023ના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળનાર છે અને એનું સ્થળ લીંબડી ચોક ગ્રાઉન્ડ ખાતેથી એ નીકળી ત્યાં આરતી થઈ અને ડીજેના સ્વરૂપમાં એ બંબાખાને થઈ રામદેવ હોલ સુધી પહોંચશે અને ત્યારબાદ શનિવારના રોજ તારીખ 18/2023ના રોજ સાંજે 6:30 કલાકે ભવ્ય મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે અને ત્યારબાદ આરતી પત્યા પછી ભાંગની પ્રસાદીનું વિતરણ કરીશું અને અમારો ઉદ્દેશ્ય વંદે માતરમ ગ્રુપ અને બાહુબલી ગ્રુપ દ્વારા આ મૂર્તિ જે આપ જોઈ રહ્યા છો પાછળ એ ફાઇબરની મૂર્તિ છે એને અમે વિસર્જિત નથી કરતા અને સાથે સાથે પ્રજાને એવો સંદેશ પણ પાઠવીએ છીએ કે આ ફાઇબરની મૂર્તિ આપણે નદીમાં વિસર્જિત ના કરીએ અને પર્યાવરણની સુરક્ષા જાળવીએ એવો પણ અમારો હેતુ છે અને આવનાર દિવસોમાં આવી જ રીતે આ પ્રસંગ અમે ભવ્ય ઉલ્લાસથી ઉજવતા રહીશું અને અમે ગયા વર્ષે પણ આ પ્રયાસ કર્યો હતો તો અમે સફળ રહ્યા હતા અને આ બીજા વર્ષે અમે મંગળ પ્રવેશ કરી રહ્યા છીએ.